નવરાત્રિના પ્રસાદ માટે આજે આપણે એકદમ ટેસ્ટી રેસીપી બનાવવાના છે, તો વિડીયો જરૂર જોજો છેલ્લે સુધી. તો જેમાં મેં મગની દાળ લીધી છે અડધી વાટકી, અડધી વાટકી મસૂરની દાળ છે, અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કાજુ બદામ અને પિસ્તા. મોળા પિસ્તા લેવાના છે, ખારા પિસ્તા નથી લેવાના. તો બધું માપ સરખું છે. બધી જ દાળ કુકરમાં ઉમેરીને મિક્સ કરી દઈશું. તમે દાળનું પ્રમાણ બે બે ચમચી પણ રાખી શકો જો ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાના હોવ તો. બધી જ મિક્સ દાળને આપણે બે ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું. બાફવા માટે બધી જ દાળ ડૂબે એટલું જ આપણે માપસરનું પાણી રાખીશું. આનાથી વધારે પાણી આપણે નહીં રાખીશું. 3-4 સીટી થવા દઈશું આપણે. મિક્સ દાળ આપણી બફાઈ ગઈ છે, 2-3 સીટી જ વગાડવાની, વધારે નહીં. અને પાણી તમે જોઈ શકો છો નહીં વધશે. ખાસ ધ્યાન રાખવાનું નીચેથી દાળ દાજી ના જાય, ગેસ ચાલુ બંધ કરવાનો, કોન્સ્ટન્ટ નહીં થવા દેવાનું. તમે એક સીટી વાગવા આવે એ પહેલાં ગેસ બંધ કરીને 5 મિનિટ પછી ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીને, બીજી સીટી વાગવા આવે એ પહેલાં બંધ કરીને પછી ફરીથી થોડો રેસ્ટ આપીને ફરીથી ચાલુ કરશો તો ઓછા પાણીમાં એકદમ સરસ બફાશે અને છેલ્લે પાણી પણ નહીંવત રહેશે. આપણે મિક્સ કરી દઈશું દાળ, એકદમ સરસ બફાઈ ગઈ છે. આને આપણે મેશ નથી કરવાની, થોડો ક્રન્ચી ફ્લેવર આવશે એ પણ સરસ લાગશે. હવે આની અંદર જ હું લગભગ 1 વાટકી જેટલી ખડી સાકર વાટેલી ઉમેરું છું, અથવા તો તમે અડધી વાટકી જેટલો દેશી ગોળ પણ ઉમેરી શકો છો. ખડી સાકર લીધી છે મેં, ખાંડ નથી લીધી. તો ખડી સાકરને મિક્સચરમાં વાટી દીધી છે. હવે સાકરનું થોડું પાણી વળશે તો એને આપણે શું કરીશું, એને ફટાફટ એબ્ઝોર્બ થઈ જાય એના માટે અડધી વાટકી જેટલી સૂકા કોપરાની છીણ મિક્સ કરીશું, અડધી વાટકી જેટલા શિંગદાણા ઉમેરીશું અધકચરા વાટેલા. આ બધી જ વસ્તુઓ આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. તો આપણું સ્ટફિંગ રેડી છે, જેમાં હવે ખાલી આપણે ડ્રાયફ્રૂટ્સ જ ઉમેરવાના છે. તો ફરીથી તમે જોઈ શકો છો સ્ટફિંગ કડક થઈ ગયું છે. આને આપણે થોડો રેસ્ટ આપીશું, સ્ટફિંગ ઠંડુ થાય એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. તો સ્ટફિંગ આપણું રેડી છે ભરવા માટે. તમે આને પરોઠા અને સમોસા એમ બે રીતે સ્ટફિંગ ભરીને આપણે બનાવી શકીએ છીએ. તો બહુ જ ટેસ્ટી લાગે છે પ્રસાદ અને બહુ જ ફટાફટ થઈ જાય છે. આમાં આપણે બાફીને સીધું આમાં બધું મિક્સ જ કરી દીધું છે, બીજી કોઈ જ પ્રોસેસ નથી કરી. રોટલીનો લોટ બાંધીએ એ રીતે, એના કરતાં થોડો કઠણ લોટ બાંધીને તેનો લૂવો કરીને નાની સાઇઝમાં વણીને વચ્ચે આપણે સ્ટફિંગ મૂકી દઈશું. ડ્રાયફ્રૂટ્સ થોડું વધારે હશે તો બહુ જ સરસ લાગશે અને સાથે શિંગદાણાનો અને એનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવશે. તો આ રીતે એક બાજુ સ્ટફિંગ મૂકીને આને આપણે વાળી દઈશું. મેં રોટલીના લોટ જે બાંધ્યો છે એમાં ઘઉંનો લોટ લીધેલો છે, મેંદો નથી લીધો. ઘઉંનો રોટલીનો અને ભાખરીનો એમ લોટ બંને મિક્સ કરીને લોટ બાંધેલો છે. આ રીતે કરીને આપણે જેમ ઘૂઘરા બનાવીએ એ રીતે આપણે વાળી દઈશું. આના સિવાય તમે પરોઠા પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે ફ્રાય કરવા મૂકી દઈશું. તે સિવાય આપણે પરોઠાની જેમ પણ બનાવી શકીએ છીએ, જેમ આલુ પરોઠા બનાવીએ એ રીતે. બીજી બાજુ મારી જોડે આ રીતે સમોસાનું ફોલ્ડિંગ છે લીધું, તો એનો પણ હું ઉપયોગ કરું છું અત્યારે, જેમાં આ રીતે વચ્ચે સ્ટફિંગ ભરીને સિમ્પલ આને બંધ કરી દઈશું અને દબાવી દઈશું. એક્સ્ટ્રા લોટ કાઢી દઈશું, જોઈએ તો થોડું ઘી તેલવાળું કરી દેવાનું. તો આનાથી પણ એકદમ ફટાફટ ઘૂઘરા વાળવાની માથાકૂટ નહીં રહેશે. ખાલી સીલ કરી દઈશું એક વખત. તો આ પણ આપણે તળી શકીએ છીએ. થોડો આ રીતે કલર ચેન્જ થાય એટલે ફ્લિપ કરતા રહીશું, ધીમા ગેસે તળવાનું છે. સમોસા પણ આપણે આ જ રીતે તળી દઈશું. તો આ એક સ્વીટ સમોસા થશે.
તો આ જ રીતે આપણે બાકીનો બધો જ પ્રસાદ તૈયાર કરી શકીએ છીએ. તો છે ને એકદમ ઝટપટ થઈ જતી સરળ અને નવીન પ્રકારનો પ્રસાદ જે તમે ગણેશ ચતુર્થી નવરાત્રિમાં બનાવી શકો છો. આપણે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ લોટ છે. તો ઘૂઘરા પરોઠા કે સમોસાની રીતે એમ આપણે અલગ અલગ રીતે આ બનાવી શકીએ છીએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી સ્ટફિંગ સાથે આપણો આ નવો જ પ્રસાદ તૈયાર છે. એકદમ માઇલ્ડ સ્વીટનેસ રાખેલી છે મેં. તમને ગળપણ વધારે જોઈતી હોય તો તમે વધારે પણ ખડી સાકરનો ભૂકો ઉમેરી શકો છો, પણ અહીંયા એકદમ મેં માઇલ્ડ એકદમ ઓછી સ્વીટનેસ રાખી છે તો ખાવાની બહુ જ મજા આવશે. તો માતાજી બધાનું કલ્યાણ કરે તેવી ભાવના સાથે આપણે આ ધરાવીએ છે. તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ બનાવજો અને કહેજો કેવા લાગ્યા તમને આ સ્વીટ સમોસા.